આજે નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ખેંચવાના અંતિમ દિવસે ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. પાલનપુર શહેરમાં કુલ 11 વોર્ડ માટે 138 ઉમેદવારો ચૂંટણી જંગના મેદાનમાં ઉતર્યા છે. આજે ઉમેદવારી પત્ર ખેંચવાના અંતિમ દિવસે કુલ 8 ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચ્યા છે, જેમાં એક કોંગ્રેસ, આમ આદમીમાંથી 2 અને અપક્ષમાંથી 5 ફોર્મ પરત ખેંચાયા છે. મહત્વની વાત એ છે કે પાલનપુર શહેરના વોર્ડ નંબર 6ના કોંગ્રેસ મહિલા ઉમેદવારે પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચતા કોંગ્રેસમાં ખળભળાટ મચી ગયો છે. બ્રહ્મ સમાજના આગેવાન શૈલેષભાઈ જોશીના સમજાવટથી કોંગ્રેસની સામે ભાજપ મહિલા ઉમેદવાર હોવાથી વોર્ડ નંબર 6ના કોંગ્રેસ મહિલા ઉમેદવાર શકુંતલાબેન રાવલે ઉમેદવારી પત્ર ખેંચી લીધું છે. આ મામલે કોંગ્રેસ પક્ષ પણ અંધારામાં રહ્યું હતું. જોકે તબેલામાંથી ઘોડા નાસી ગયા પછી તાળા માર્યા હોય તેમ કોંગ્રેસે ઉમેદવારી પત્ર પરત ખેંચનાર શકુંતલાબેન રાવલને કોંગ્રેસ પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા છે, જેથી પાલનપુર નગરપાલિકાની ચૂંટણીમાં આજથી રાજકીય ગરમાવો તેજ બન્યો છે. જોકે આજે પાલિકાનું ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થતાં કુલ 11 વોર્ડમાં 138 ઉમેદવારો ચૂંટણી જંગના મેદાનમાં ઉતર્યા છે. હું 6 નંબરના વોર્ડમાં હતી અને અમારા બ્રહ્મ સમાજના આગેવાન શૈલેષભાઈ જોશી, પિયુષભાઈ અને સમાજના બીજા બધાએ મારા ઉપર કહ્યું કે આપણે બ્રહ્મ સમાજ સામે હોય તો લડાય નહીં, એટલે મેં પાછું ખેંચ્યું. ના, એ સમાજ સાથે રહેવાનું. પણ પહેલા સમાજ એ સમાજ અમારા સમાજવાળાને કોઈને ટિકિટ આપી નહોતી, ને મારી 15 દિવસ મોરની ફાઇનલ હતી એટલે હું ઊભી રહી હતી. 17 વર્ષ.